પછી દીપકો ગુમાવ્યા છે, દીકરાઓ ગુમાવે છે, એ તો પાછા આવી શકે એમ નથી, પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એના માટેના પ્રયત્નો ચોક્કસ એ બાબતના પ્રયત્નો કરવા અમે કરીશું. વડોદરામાં બોટ ડૂબી છે, તંત્રની બેદરકારી સામે આવી છે, બાળકોની પિકનિક મોતનું કારણ બની છે. તંત્ર ઊંઘમાં રહ્યું અને બાળકો ડૂબતા રહ્યા, કારણ કે સેફ્ટી જેકેટ વગર જ બાળકોને બેસાડી દીધા હતા. અને સૂત્રો પણ એવું કહી રહ્યા છે કે સેવ ઉસળની લારીવાળો બોટ ચલાવતો હતો. વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટના તળાવમાં મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો મોટના તળાવની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતાં વધુ બાળકોને બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મરાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યા હતા. આ ઘટનામાં અત્યારે કુલ 15 લોકોના મોત થયા છે અને હજી આ આંકડો વધે તેવી શક્યતાઓ છે. આ ગંભીર બાબતે હવે ધ્યાન રાખીશું તેવું તંત્ર અને નેતાઓનું રટણ ચાલુ થઈ ગયું છે. દર વખતે આવું થતું હોય છે, દુઃખ વ્યક્ત કરવામાં આવતું હોય છે, માસૂમો મરે છે અને નેતાઓ અને તંત્ર દુઃખ વ્યક્ત કરે છે અને ફરીથી આવી ઘટનાઓ બનતી હોય છે. આ બાબતે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે બીજી વાર ઘટનાઓ નહીં બને તેનું ધ્યાન રાખીશું. આવો જોઈએ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શું કહ્યું. અત્યારે અમે તંત્ર દ્વારાથી જે માહિતી મેળવી છે, જે ઘટના બની છે એ દુઃખદ છે, એના માટે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે આપણા જે દીપકો જે ગુમાવ્યા છે, જે માતા પિતાએ, એમને પણ ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા જે આ આકસ્મિક જે આફત આવી છે એને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે, અને સાથે સાથે આ જે આપણા જે દીપક જે બુજાયા છે એમના આત્માને પરમ શાંતિ પરમ કૃપાળુ અર્પે એવી હું પ્રાર્થના કરું છું. આવી ઘટનાઓ ના બનવી જોઈએ. મારા ધ્યાનમાં આવ્યું છે કે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ આજે પ્રવાસે ગયા છે, તો હરણી બોટના તળાવમાં જે બોટમાં એમને પ્રવાસ કર્યો, બોટમાં વિદ્યાર્થીઓ ગયા અને બોટ જે ડૂબી, એ ઘટના દુઃખદ છે. આ બનવું ના જોઈએ, અને સાથે સાથે વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો પર ભરોસો મૂકતા હોય, આયોજકો પર ભરોસો મૂકતા હોય, એટલે આપણે શિક્ષક મિત્રો અને આયોજકોએ પણ આ ધ્યાન રાખવું જોઈએ કે હંમેશા જે તળાવમાં સફર કરવાની હોય તો કમસે કમ આપણો લાઈફ જેકેટ કમસે કમ વિદ્યાર્થીઓને પહેરાવવું જોઈએ. એમાં કંઈ શરત ચૂક થઈ છે એવું મને જાણવા મળ્યું છે કે જે લાઈફ જેકેટ વિદ્યાર્થીઓ પાસે નહોતા, એટલે બોટ પલટી ગઈ છે. અત્યારે સંખ્યા બોટની કેપેસિટી કરતાં વધારે હશે એ માહિતી હવે અમે મેળવીએ છીએ, અને અત્યારે બચાવની કામગીરી ચાલુ છે. આપણે બચાવ કામગીરી છે, તરવૈયાઓ છે, આપણે ફાયર બ્રિગેડની ટીમ છે, બીજા બી મિત્રો અત્યારે મદદ કરી રહ્યા છે. અત્યારે હાલમાં સમય થોડો અત્યારે સાંજનો સમય થયો છે, એટલે વહેલામાં વહેલી તકે જેટલી અંધારું થતાં પહેલાં જે કંઈ કામગીરી પૂર્ણ કરવામાં આવે એના માટે અમારું તંત્ર ખડેપગે ત્યાં લાગેલું છે. અને આ ઘટના દુઃખદ છે, એમાં અમે આ મૃતકોના પરિવારને અને મૃતકોને અમે જે ઘટના બની છે એમાં મૃતક જે છે બન્યા છે જે દીકરા દીકરીઓ એમના આત્માને ચીર શાંતિ મળે એની પ્રાર્થના કરી. સર, શાળા સંચાલક સામે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે, જે આ ગંભીર બેદરકારી કહી શકાય કે જેમાં 15 જેટલા બાળકો છે તે મૃત પામ્યા છે? પગલાં લઈએ, આ જે ઘટના બની છે, દીકરાઓ જે ગુમાવે છે પાછા આવવાના નથી, પણ જે બાબત ગંભીર છે એટલે હકીકતલક્ષી રિપોર્ટ અમે મેળવીશું, અને પછી જે કાયદેસરમાં જે કંઈ નીતિ નિયમો અનુસાર જે કંઈ કાર્યવાહી કરવાની થાય, શાળા સંચાલક હોય, તળાવના જે આ જે પ્રવાસી જે આયોજક મિત્રો જે હોય કે જે કંઈ હોય, એ બધાએ સતર્ક રાખીને કામગીરી કરવી જોઈએ. હવે જે દીપકો ગુમાવ્યા છે, દીકરાઓ ગુમાવે છે, એ તો પાછા આવી શકે એમ નથી, પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને એના માટેના પ્રયત્નો ચોક્કસ એ બાબતના પ્રયત્નો કરવા અમે કરીશું. અને એને ગંભીર ગેરદરકારી જે કંઈ લોકોએ દાખવી હશે એ હકીકતલક્ષી રિપોર્ટ મેળવીને આવનારા સમયમાં જે કંઈ કાર્યસરની કાર્યવાહી કરવાની થાય એ તંત્ર દ્વારા કરવામાં આવશે.